दोस्तों, नायिका देवी फिल्मना एक महत्वना पात्रनो लुक सामे आवी गयो छे, जेमनु नाम छे कुमार अजयपाल। आ पात्रमा साउथनी फिल्मथी वधारे जाणीता थयेला अने जी ध फिल्म जेवी गुजराती फिल्ममां इन्स्पेक्टर सम्राटना मुख्य पात्रमां जोवा मळेला गुजराती कलाकार चिराग जानी जोवा मळवाना छे। आजे आपणे कुमार अजयपाल सोलंकी कोण हता અને તેમની રિયલ સ્ટોરી શું હતી તેના વિશે થોડી વાત કરીએ, જેથી તમને આ પાત્ર સમજવામાં સરળતા રહે। કુમાર અજયપાળની રિયલ સ્ટોરીની વાત કરીએ તે પહેલાં થોડી બીજી વાત। નાયિકા દેવી ધ વોરિયર ક્વીન આ ગુજરાતી ફિલ્મનું હજુ ફક્ત ટીઝર રજૂ થયું છે અને 6 મેના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે। આ ફિલ્મ ગુજરાતના ઇતિહાસ પર આધારિત છે। આજથી એક વર્ષ પહેલાં ગુજરાતની આ મહારાણીની વાર્તા તો ઠીક, પરંતુ નામ પણ ખૂબ ઓછા લોકો જાણતા હતા। જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ વિશે લોકોમાં થોડી ઉત્સુકતા વધી। આ ફિલ્મ માટે પ્રોડક્શન હાઉસે ખર્ચ કરવામાં પાછળ વળીને જોયું નથી અને કલાકારોએ પણ ખૂબ મહેનત કરી છે, જે તેના ટીઝર પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે। હવે આપણી ફરજ એ છે કે એક દર્શક તરીકે આપણે આવી ગુજરાતી ફિલ્મને પૂરો સપોર્ટ કરીએ, જેથી બીજા ગુજરાતી ફિલ્મ મેકર્સ પણ મોટા બજેટની અને આવા અલગ જ વિષય પર ફિલ્મ બનાવવા પ્રેરાય। જો કે નાયિકા દેવી ફિલ્મ માટે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં ઉત્સુકતા છે, કેમ કે ઘણા ગુજરાતી ન જાણનારા દર્શકોએ આ ફિલ્મનું ટીઝર જોયું છે અને ફિલ્મને હિન્દી તથા બીજી અલગ અલગ ભાષામાં રિલીઝ કરવા ખૂબ કમેન્ટ કરતા રહે છે, જે આ ફિલ્મની સફળતાની નિશાની કહી શકાય। હવે વાત કરીએ કુમાર અજયપાળ વિશે। આમ તો આના પહેલાંના મહારાજા કુમારપાળના લુક પરથી રિયલ સ્ટોરીનો જે વિડીયો છે તેમાં અજયપાળ કોણ હતા તેની થોડી વાત કરેલી, છતાં ફરી તેના વિશે વધારે વાત કરીએ। રાજર્ષિ કુમારપાળ શૈવ ધર્મી હોવા છતાં આચાર્ય હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માનતા હોવાથી તેમના સમયમાં જૈન ધર્મને વધારે પ્રચાર મળેલો। તેમને કોઈ સંતાન ન હોવાથી તેમના પછી રાજગાદીના વારસ તરીકે તેમના ભાઈ મહિપતપાળના પુત્ર કુમાર અજયપાળ પાટણના રાજા બન્યા। જો કે એવું પણ કહેવાય છે કે મહારાજા કુમારપાળ જૈન ધર્મી થયા હોવાથી શિવભક્ત કુમાર અજયપાળે તેમને ઝેર આપી મારી નાખેલા। શિવભક્ત કુમાર અજયપાળે નાયિકા દેવી અને કર્પૂર દેવી બે રાણીઓ સાથે લગ્ન કરેલા। નાયિકા દેવી અજયપાળના પટરાણી હતા અને રાજ્ય કારભારમાં અજયપાળ નાયિકા દેવીની સલાહને અનુસરતા। અજયપાળના જૈન વિરોધી વલણને કારણે તેમના જ અંગરક્ષક દ્વારા તેમની હત્યા થઈ, પરંતુ તે વખતે તેમના બંને કુમારો નાના હોવાથી પાટણની રાજગાદી સંભાળવાની જવાબદારી નાયિકા દેવીએ સંભાળી। કુમાર અજયપાળના શિવભક્ત હોવાની સાક્ષી ફિલ્મમાં દર્શાવવામાં આવેલ તેમના ફર્સ્ટ લુક પરથી મળી રહે છે। ફિલ્મમાં કદાચ કુમાર અજયપાળનો રોલ લાંબો નહીં હોય, પરંતુ મહત્વનો તો છે જ, અને તેમાં ચિરાગ જાની જેવા ટેલેન્ટેડ કલાકારને કાસ્ટ કરવામાં આવ્યા છે। હજુ તો બીજા ઘણા જાણીતા કલાકારો આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે અને તેઓ કયું પાત્ર ભજવે છે તે તો આવી રીતે તેમના લુક સામે આવશે ત્યારે જ ખબર પડશે। જેના વિશે કોઈ પણ અપડેટ આવશે તો તેની રિયલ સ્ટોરી સાથે અમે તમને જણાવતા રહીશું। તો તેના માટે અત્યારથી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ।